જામનગરમાં એટીએમ કાર્ડ કોલોન કરવાના ગોરખધંધા પર્દાફાશ કરવામાં આવ્યા છે. એટીએમ કમ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા આસામીનો કાર્ડનો ડેટા ચોરી, નકલી એટીએમ કાર્ડ બનાવીને જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી જુદા જુદા સમયે 5.5 લાખની રકમ ઉપાડીને ઠગાઈ આચરાની 3 ફરિયાદના આધારે ધ્રોલ પોલીસ અને સાયબર સેલની સંયુક્ત ટીમે ઠગ ટોળકીના 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 19 એટીએમ કાર્ડ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, કાર સહિત 7,38,000નો મુદ્દા માલ કબજે કર્યો છે. જામનગરમાં રહેતા અમીબેન કનખરાએ 20,000 રૂપિયાની રકમ ઉપાડીને ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પરમવીરચંદ્ર મહેતાએ પોતાના બેંકના ખાતામાંથી 60,000 ઉપરાંત હેમંતભાઈ જોશીના ખાતામાંથી 45,000, પ્રવીણચંદ્ર પ્રજાપતિના ખાતામાંથી 16,500ની રકમ મળી ત્રણેય ખાતેદારોના ખાતામાંથી એમણે રકમ ઉપાડી લીધી છે. જ્યારે એરફોર્સ વનમાં રહેતા અજયપાલસિંહ વાણિયાએ પોતાના ખાતામાંથી 1,20,000 અને અન્ય ખાતામાંથી 2,90,000 મળીને 4,10,000ની રકમ ઉપાડીની ફરિયાદ પણ નોંધાવી છે. ધ્રોલ પોલીસ અને સાયબર સેલની સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સ હકીકતના આધારે કેયુર ઉર્ફે કિશન હરીશભાઈ આડા, મોહિત જગદીશભાઈ પરમાર, શબીર જુમાભાઈ નાઈ, નિકુંજ ધનસુખભાઈ કનખરાને દબોચી લીધા હતા, જેની કારની તલાશી લેતા અંદરથી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, રીડર, મેગ્નેટિક કાર્ડ રાઇટર, 19 એટીએમ કાર્ડ, ટેબ્લેટ, 7 મોબાઈલ અને 1 લાખની રોકડ સહિતની માલમત્તા મળી આવી હતી, જેને પોલીસે પૂછપરછ હાથ ધરતા આ ચીટર ટોળકીએ જામનગરના જુદા જુદા નાગરિકોના એટીએમ કાર્ડનો ડેટા ચોરીને ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી જુદા જુદા એટીએમ સેન્ટરમાંથી રોકડ રકમ ઉપાડી લીધાની કબૂલાત આપી છે. સાયબર સેલ પોલીસ શાખાએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જામનગર જિલ્લે મેં હમરી સાયબર સેલ ટીમ કો પિછલે 3-4 દિન સે કમ્પ્લેન્ટ્સ મિલ રહી થી કે જો ખાતા ધારક હૈ ઉનકે ખાતોં મેં સે અલગ અલગ જગહ પે બગૈર ઉનકે એટીએમ કાર્ડ કો યુઝ કિયે હુએ ઉનકે ખાતે સે પૈસે વિડ્રો હો રહે હૈ. હમરી સાયબર સેલ ટીમ ને ઇસકે ઉપર ઇન્વેસ્ટિગેટ કરના સ્ટાર્ટ કિયા ઓર ઇસકી કે તહેત સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન મેં એક ફરિયાદ રજિસ્ટર હુઈ. ये फरियाद में आगे की तपास करते साथ हमारी साइबर सेल टीम ने आइडेंटिफाई किया कि कुछ पर्टिकुलर एटीएम से ये पैसे निकाले जा रहे हैं और उन एटीएम से पैसे निकालने से पहले लगभग सभी जो एटीएम कार्ड धारक हैं उन्होंने एक पर्टिकुलर रेस्टोरेंट से पहले एटीएम कार्ड से ट्रांजेक्शन किया हुआ है. ये सभी इन्फॉर्मेशन आइडेंटिफाई करने के बाद हमने उस एटीएम पे अपने साइबर सेल के જો અમારે સ્ટાફ હૈ અધિકારી હૈ ઉનકો ઓર લોકલ પોલીસ સ્ટેશન કો વહાં પે વોચ કે ઉપર વોચ પે રખા. વહાં પે વોચ કે દૌરાન ઉનકો 5 સસ્પિશિયસ લોગ જો એટીએમ કે અંદર ઘુસે ઉનકો પૂછપરછ કે લીએ રોકા ઓર ઉન્હોને કોઈ સેટિસ્ફેક્ટરી આન્સર નહીં દિયા. બાદ મેં ઉનકે પાસ હમે તપાસ મેં 5 બ્લેન્ક એટીએમ કાર્ડ મિલે હૈ, उसके अलावा 15 दूसरे डुप्लीकेट एटीएम कार्ड्स मिले हैं. इन इस सभी इन्फॉर्मेशन के आधार पर उनसे आगे की जब पूछताछ की हमने तो उनके पास से हमें एक लैपटॉप मिला है, एक उनके पास से डुप्लीकेट एटीएम डेबिट कार्ड बनाने की मशीन मिली है और एक एटीएम डेबिट कार्ड का डाटा रीड करने की मशीन मिली है. जो 4 आरोपी हमने पकड़े हैं अभी उसमें केयूर उर्फ किशन हरीश भाई हांडा है, दूसरा मोहित जगदीश भाई परमार है, तीसरा सबीर भाई जुमा भाई है, चौथा निकुज भाई धनसुख भाई कनखरा है. इन सभी के बाद में हमने मोबाइल फोन्स और लैपटॉप को जब आगे इन्वेस्टिगेशन में यूज़ किया तो उसमें हमें बड़ी और सेंसिटिव इन्फॉर्मेशन मिली हैं. उन्होंने लगभग 40 से 50 एटीएम कार्ड्स की इन्फॉर्मेशन स्टोर कर रखी है जिसको वो आगे डुप्लीकेट का एटीएम कार्ड बना के पैसे विड्रॉ करने की तैयारी कर रहे थे.